ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના લીધે ભગવાન શ્રી કૃષ્ણની ઉજવણી પરંપરાગત રીતે કરવાને બદલે અનોખા અંદાજમાં કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી આ વર્ષે લોકોએ ઘરોમાં જ રહીને કરી હતી. ભગવાનના જન્મ પ્રસંગે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત માસ્ક પહેર્યા હતા અને ભગવાનની આરતી ઉતારી હતી. ત્યારબાદ શ્રી કૃષ્ણને માખણ અને પંજરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં તહેવારની ઉજવણી આજે પણ ભારતીય સંસ્કૃતિની ઓળખ આપે છે. ખાસ કરીને વર્ષ દરમિયાન જે તહેવારની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેવા જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે પણ આ વખતે જિલ્લાની જનતા કૃષ્ણ ભક્તિમાં મસ્ત જોવા મળી હતી. જોકે આ વખતે કોરોના વાયરસના કારણે ભક્તોએ પોતાના ઘરે જ રહી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ તહેવારો ઉત્સાહથી ઉજવાય છે. નવી પેઢી પણ પૂર્વજોના નિયમને કાયમ રાખી તહેવારની ઉજવણી કરે છે. ધાનેરા તાલુકાની ભાષા કે બોલીમાં કહીએ તો કાનુડો, બસ આ ત્રણ શબ્દમાં જાણે દુનિયાની તમામ ખુશી આવી ગઈ હોય તે પ્રમાણે મહિલાઓ આ તહેવારની ઉજવણી કરતી હોય છે. આઠમના દિવસે ગામના તળાવમાંથી યુવતીઓ પૌરાણિક જૂના કાનુડાના ગીતો ગાઈ માટી લેવા જતી હોય છે. આ સમય સાંજે કાનુડા અને રાધાની માટીની મૂર્તિ બનાવવાની હોય તે મૂર્તિકારના ઘરે જ્યાં સુધી મૂર્તિ તૈયાર ના થાય ત્યાં સુધી યુવતીઓ કાનુડાના ગીતો ગાઈ ગરબે ઘૂમતી હોય છે. મૂર્તિ તૈયાર થયા બાદ તમામ શણગાર સાથે રાધા અને શ્યામની પ્રતિમાને વચ્ચે મૂકી મહિલા યુવતીઓ ગરબા ગાતી હોય છે. આ વખતે કોરોના વાયરસ ન હોવાના લીધે તમામ જગ્યા પર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધાર્મિક પર્વોની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આ તરફ ધાનેરા શહેરમાં વસતા મોદી સમાજની મહિલાઓએ પણ કોરોના વાયરસના લીધે મોઢા પર માસ્ક પહેરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. કાનુડાનું મહત્વ બહુ હોય છે. આ દિવસે કૃષ્ણનો જન્મ થયો હોય છે અને અમે એ તહેવારને આગળ વધાવી રહ્યા છો અને બહુ ઉલ્લાસથી અમે બનાવીએ છીએ. પણ આ કોરોનાના લીધે અમે આ માસ્કની અને સેનિટાઈઝરની બહુ વધારે સેફટી રાખીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કરી રહ્યા છે અને બહુ જ મજા આવે છે અને ગરબા પણ રમાઈ રહ્યા છે. શહેરી વિસ્તારોમાં જન્માષ્ટમી પર મટકી ફોડી તહેવારની ઉજવણી થતી હોય છે, ડીજે પર ફિલ્મી ગીતો ગવાતા હોય છે. પરંતુ આજે પણ એવા સમાજ પણ છે જ્યાં મર્યાદા સાથે ભગવાનની ભક્તિ થઈ રહી છે. ધાનેરા શહેરથી દૂર ખેતરમાં આ વખતે મોદી સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. મોટી જગ્યા હોવાથી અને કોરોના દરમિયાન સરકારની ગાઈડલાઈનનો અમલ થાય તે રીતે આજે માટીના કાનુડા સાથે કૃષ્ણ ભક્તિ કરવામાં આવી હતી. નવી પેઢી પણ આજે વારસામાં મળેલા પૌરાણિક ગીતો સાથે કાનુડાની ઉત્સવની ઉજવણી માટે સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો. બનાસકાંઠામાં કાનુડાનું ખૂબ જ મહત્વ હોય છે. જ્યારે અમે ખૂબ જ ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરીએ છીએ. વારસાના જે જૂના જૂના ગીતો છે એની અમે ગાયન
પ્લાન કરીને અમે કાનુડો રમીએ છીએ. હાલ બી અમારે કાનુડાના ગીતો ચાલુ જ છે. અમે બહુ જ સારી રીતે ઉજવણી કરીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કોવિડ-19ની નિયમોનું પાલન કરીને અમે ઉજવણી કરીને ખૂબ જ મજા કરીએ છીએ. અમે આ તહેવારનું કેવું મહત્વ હોય તમારા માટે? સ્ત્રીઓ માટે, સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વ હોય છે. જ્યારે જૂના જૂના ગીતો ગાઈએ છીએ અને જ્યારે સ્ત્રી સાસરામાં હોય છે અને ત્યારે પિયરમાં આવીને એનો ઉત્સાહ અને ઉલ્લાસ માણે છે. અમે કાલે કાનુડો રમ્યા તો અમે માસ્ક વગેરે બાંધીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કાનુડો રમ્યા હતા અને અમારા અને અમારા મોદી પરિવાર તરફથી આજે જન્માષ્ટમીના પાવન અવસરે પાલનપુરના વૈરાગ્ય આશ્રમની શ્રી ઈશ્વરભાઈ એમ શાહ ગૌશાળામાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હાલના કોરોનાના અનલોક સમયમાં સરકારના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી વૈરાગ્ય આશ્રમ શ્રી ઈશ્વરભાઈ એમ શાહ ગૌશાળામાં ગૌપૂજન કરી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી સંકટ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનિલભાઈ ચક્રવર્તી, સેવા યજ્ઞ ફાઉન્ડેશનના ચેરમેન પ્રકાશભાઈ ધારવા અને મા અંબા મહિલા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી નીતાબેન પ્રજાપતિ, હિતેશભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પરમારના અથાગ પ્રયત્નોથી આ ગૌપૂજન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ સંત અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.